આમ તો હોળીને રંગોનો તહેવાર ગણવામાં આવે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકો રંગોનો ઉપયોગ કર્યા વગર હોળીનો તહેવાર કલરફુલ રીતે ઉજવે છે. તેમની આગવી પરંપરાને જાળવી રાખવા તેઓ હોળીના તહેવાર દરમિયાન મેળાઓનું આયોજન કરી તહેવારની ઉજવણી કરે છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી લોકોની સંસ્કૃતિ પરંપરા કંઈ અલગ જ પ્રકારની જોવા મળે છે. હોળીનો તહેવાર નજીક આવે એટલે આ વિસ્તારના આદિવાસી લોકો દેશના કોઈપણ ખૂણામાં હોય તે પોતાના માદરે વતને પરતાવી જાય છે અને હોળીના તહેવારને વધાવવામાં લાગી જાય છે. હોળીના 15 દિવસ સુધી આ લોકો હર્ષોલ્લાસથી ખુશીઓ મનાવે છે. કામ ધંધા બીમારી લગ્ન કે કોઈ પણ સામાજિક સમસ્યા હોય તેઓ તેમની દેવી દેવતા સામે માનતા રાખે છે અને તે પૂર્ણ થતાં તેઓ હોળીના તહેવારના સમયે ગેરિયા બની લોકો પાસેથી પૈસા ઉઘરાવીને આવા મેળાઓમાં પૂરી કરતા હોય છે, જેથી આવા મેળાને ઘેરનો મેળો કહેવામાં આવે છે. જે વ્યક્તિ ધૈર્યો બને છે તે પોતાના આખા શરીર ઓચુંદડા લગાવે છે, માથા પર પીછા લગાવી રામઢોલના તાલે નાચગાન કરે છે. આ સમય દરમિયાન 5 દિવસ સુધી ઘરમાં પ્રવેશતા નથી. આદિવાસીનો મોટો તહેવાર હોળી છે. આમરો માસ ગમે ત્યાં ગઈ હોય તે અહીં આવી જાય છે. 7 દિવસ સુધી નહાવાનું નહીં, દુશ્મન સાથે પણ સંબંધ રાખવાનો, ઘેર ઉઘરાવીને બાધા પૂરી કરીએ છીએ. ગેરિયા અહીં આવે એટલે ઘેરનો મેળો કહેવાય છે. ગેરિયા બનીને અહીં જે નૃત્ય કરે છે તે નજારો કંઈ અલગ જ જોવા મળે છે, જેને જોવા દેશ વિદેશથી લોકો અહીં આવે છે. આદિવાસીની આ સંસ્કૃતિને જોઈ આભા બની જાય છે. હોળી આદિવાસી એટલે મહત્વ આપે છે હોળીને, કે એ હોળીના અંદર ગમે ત્યાં મજૂરી ગયેલો હોય, ધંધા અર્થ ગયેલો હોય, પણ હોળીના 15 દિવસ પહેલા પોતાના વતનમાં આવતો રહે અને એ વતનમાં આવ્યા પછી એ બાધા રાખેલી હોય એટલે બહેનોના હાથેનું રાંધેલું નહીં ખાય, ઘરમાં નહીં ઊંઘે, ખાટલે નહીં બેસે, આંબા નીચે એમનો વાહ હોય અને પછી ભૂડિયા બાવો બને અને પછી એને હોળીના દિવસે પ્રથમ ભૂડિયા બની આખી રાત હોળીમાં નાચે અને સવારમાં હોળી પ્રગટતા હોય છે. સાંજે હોળી ઉભી કરે અને સવારમાં પ્રગટાય એટલે આખી રાત મનોરંજન કરે, સવારમાં પોતાનું ગામ પોતાના ઘેરે તહેવાર કરે, તહેવાર ખાઈને પછી એ લોકો જ્યાં જ્યાં ભાગા બધા ભેગા થાય પછી જ્યાં મેળા હોય ત્યાં જાય અને કમાટનો ઘેરો છેલ્લો મેળો હોય છે, એ બહુ જ મહત્વનો મેળો હોય છે. અને આ મેળાની અંદર વર્ષોથી ખૂબ મોટા પ્રમાણમાં આદિવાસીઓ ઉમટી પડતા હોય છે. ઇન્ટરેસ્ટિંગ ફોર કોસ્ટ્યુમ, ટેક ઇટ સાઈડ, ધે લાઈક ડાન્સિંગ રાઈટ હેર, વેરી ગુડ. હા, નોટ અવર કન્ટ્રી ડઝ નોટ લાઈક ધેટ, સો વી વિલ વેરી ઇન્ટરેસ્ટિંગ ફોર ધેમ. ધેટ્સ ઈટ. ફ્રોમ જાપાન, ઓલ ઓવર જાપાન. યા, વી આર ટુર. Different suit, costume, and I am very enjoyed to see that. Okay. For me, strange, because in Europe we have not that. We have not, I don't know, it's quite different. આદિવાસી સમાજમાં લગ્ન હોળી બાદ થતા હોય છે અને આ મેળામાં યુવાન છોકરા છોકરીઓ એક જ કલરના કપડાં પહેરીને ગ્રુપ બનવી ને આવતા હોય છે. આવા મેળાઓમાં યુવાનો પોતાના પાત્રની પસંદગી કરતા હોય છે. આદિવાસી યુવતીઓ ચાંદીમાંથી બનાવેલ ઘરેણા પહેરીને આવે છે, જે આખા ગુજરાતમાં ક્યાં જોવા મળતા નથી. તેની બનાવટમાં ચલની સિક્કાનો ઉપયોગ કરવામાં આવે છે. આખો દેશ આ હોળીના તહેવારને રંગોથી ઉજવે છે, જ્યારે આદિવાસી લોકો વગર રંગનો ઉપયોગ કર્યા વગર કલરફુલ હોળીના તહેવારને મનાવે છે. હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ.